स्वागत है एग्जाम टुडे पर फ्रेंड। 10 ઓક્ટોબર 2024 रिलेटिव करंट अफेयर्स ने डिस्कशन आ वीडियो में आप करवाना छे, तो छेले सुधी वीडियो साथ बनी रहो। करंट अफेयर्स इम्पोर्टेंट टॉपिक है, दरेक एग्जाम में प्रश्न पूछा आए थे। तो टॉपिक पर आए 10 ઓક્ટોબર 2024 क्वेश्चन नंबर 1 है, गुजरात प्रथम 3-લેગ एलिवेटेड ब्रिज क्या बना। तो मित्रों बात ये अँ गुजरात प्रथम 3-લેગ एलिवेटेड ब्रिज ये क्या बना। तो राइट आंसर थे मित्रों आंदर पालनपुर खाते, गुजरात पालनपुर खाते प्रथम 3-લેગ एलिवेटेड ब्रिज बना। ते आ जी सको बराबर आ 3-લેગ है बराबर, गुजरात पालनपुर खाते आ रीत ब्रिज बना। स्टार मार्क करजो तो इम्पोर्टेंट रहे। हाल में पीएम मोदी 21मा आसियान शिखर सम्मेलन में भाग लेवा क्या जैसे, तो अपना देश वडाप्रधान है मित्रों नरेन्द्र मोदी, और हवे आसियान 21मा आसियान भारत शिखर सम्मेलन में भाग लेवा माटे क्या जैसे, तो लाओस जैसे बराबर, लाओस जैसे शा माटे जैसे, तो 21मा आसियान भारत शिखर सम्मेलन में भाग लेवा माटे जैसे। मित्रों बात करिए आप थोड़ी लाओस की डिटेल में, तुमने माहिती आपूँ मैं लाओस विषे। तो लाओस नो मित्रों पहली बात तो तमे मैप जोई सको, अँ आ लाओस है बराबर, अँ म्यांमार आलू है मित्रों, थाईलैंड है, कंबोडिया है, वियतनाम आ लाओस भाग है बराबर। मैप में तमे जोई लीधु है आ लाओस भाग है। लाओस कैपिटल है वीएनटेना, करंसी है कीप, और प्रेसिडेंट है थोंगलुम सिसोलिता। हाल में एआईपीए सलाहकार परिषद की 7मी बैठक पर लाओस में थी। भारत ने लाओसे त्वरित प्रभाव परियोजना और डिजिटल समाधान माटे करार कर्यो छे। विद्यार्थी मित्रों स्पेशली गुजरात हाईकोर्ट पटावाड़ा, गुजरात पुलिस कॉन्स्टेबल पीएसआई एलआरडी माटे एग्जाम टुडे नो लेटेस्ट एक वर्ष करंट अफेयर्स में तमने ओलंपिक पेराओलंपिक कोविड आईपीएल जीआईटेक बदलाय नाम भारत गुजरात वर्तमान पदाधिकारी पुस्तक लेखक कंपनी सीओ ब्रांड एम्बेसेडर एवॉर्ड्स जीके स्पोर्ट्स जीके G20 समिट T20 वर्ल्ड कप फीफा वर्ल्ड कप इलेक्शन जीके अयोध्या जीके। એટલે કે ટોપિક વાઇઝ મિત્રો 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। હાલમાં કોની ભૌતિકી એટલે કે ફિઝિક્સના નોબેલ પુરસ્કાર 2024 માટે પસંદગી થઈ છે, તો ફિઝિક્સના નોબેલ પુરસ્કાર 2024 માટે આ બંનેઓની પસંદગી થઈ છે। એમના નામ શું છે, જેફરી ઈ હિન્ટન અને જ્હોન જે હોપફિલ્ડ એમના નામ છે મિત્રો, આપણે એક અલગથી વિડીયો બનાવશું આનો। હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નિવેશ સંધિ 2024 લાગુ થઈ, તો ભારત આપણો દેશ અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નિવેશ સંધિ 2024 લાગુ થઈ છે, તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત અને યુએઈ વચ્ચે બરાબર, ભારત અને યુએઈ વચ્ચે થઈ છે। મિત્રો તમે યુએઈનો મેપ જોઈ શકો, આ યુએઈનો ઝંડો છે, આ યુએઈનો ઝંડો છે, યુએઈ અહીંયા આવેલો છે બરાબર, અહીં યુએઈ છે, ગલ્ફ ઓફ ઓમાનની બાજુમાં યુએઈ આવેલું છે, અહીંયા બાજુ મિત્રો સાઉદી અરેબિયા છે, અને આ પૂરું રેગિસ્તાન લાગે છે યુએઈને, યુએઈને રેગિસ્તાન પણ લાગે છે। હવે મિત્રો વાત કરીએ આપણે યુએઈની, તો કેપિટલ છે અબુધાબી, પ્રેસિડેન્ટ છે મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન। હાલમાં વર્લ્ડ ફ્રી ઝોન્સ ઓર્ગેનાઇઝેશન કોંગ્રેસનો 10મો વાર્ષિક સંમેલન દુબઈમાં શરૂ થયું છે। ભારત અને યુએઈએ ઐતિહાસિક અસૈન્ય પરમાણુ ઉર્જા સમજૌતા પર કરાર કર્યો છે। 24મા મધર ટેરેસા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર દુબઈમાં આયોજિત કરાયા છે, આટલું તમારે યુએઈ વિશે યાદ રાખવાનું। હાલમાં અજિત વિનાયક ગુપ્તે, શું નામ છે એમનું, અજિત વિનાયક ગુપ્તે કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા છે, તો મિત્રો એ બન્યા છે જર્મનીમાં, જર્મનીમાં ભારતના રાજદૂત બની ગયા છે અજિત વિનાયક ગુપ્તે, અજિત વિનાયક ગુપ્તે। મિત્રો હાલમાં સંજીવ કુમાર સિંગલા ફ્રાન્સમાં ભારતના રાજદૂત બન્યા, કુમાર તોહિન નેધરલેન્ડમાં ભારતના રાજદૂત બન્યા, સ્વાતિ વિજય કુલકર્ણી અલ્જીરિયામાં ભારતના રાજદૂત બન્યા છે, અરુણ ગોયલ ક્રોએશિયામાં ભારતના નેક્સ્ટ રાજદૂત બન્યા, આ તમે અહીંયા ફોટો જોઈ શકો છો। હાલમાં એમ રામચંદ્રનનું નિધન થયું છે, તેઓ કોણ હતા, તો મિત્રો એમ રામચંદ્રનનું હાલમાં નિધન થયું છે, કોનું નિધન થયું છે, એમ રામચંદ્રનનું હાલમાં નિધન થયું છે, અને તેઓ કોણ હતા, તો મિત્રો એક રેડિયો એન્કર હતા, કોણ હતા, રેડિયો એન્કર હતા એમ રામચંદ્રન, હાલમાં એમનું નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ।
તો મિત્રો આ છે એમ રામચંદ્રન, તમે જોઈ શકો એમનું હાલમાં નિધન થયું છે. બરાબર, રેડિયો એન્કર હતા એક. હાલમાં કોણે ચાઇના ઓપન 2024નો ખિતાબ જીત્યો છે? તો ચાઇના ઓપન 2024નો ખિતાબ કોણે જીત્યો મિત્રો? તો કોકો ગોફ. બરાબર, કોકો ગોફે ચાઇના ઓપન 2024નો હાલમાં ખિતાબ જીતી લીધો છે. કોકો ગોફને તમે જોઈ શકો, આ ઇમેજમાં કોકો ગોફ છે મિત્રો. એમ રામચંદ્રનનું ઇમેજ પણ તમે આમાં જોઈ શકો છો. બરાબર, હાલમાં કયા દેશને વર્લ્ડ બેંકથી $200 મિલિયન પ્રાપ્ત થયા છે? તો વર્લ્ડ બેંક દ્વારા $200 મિલિયન કોને પ્રાપ્ત થયા છે? તો મિત્રો શ્રીલંકા દેશને. બરાબર, શ્રીલંકા દેશને હાલમાં વર્લ્ડ બેંક પાસેથી $200 મિલિયન પ્રાપ્ત થયા છે. મિત્રો વાત કરીએ હવે શ્રીલંકાની, આપણે શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, શ્રીલંકાની કરન્સી છે શ્રીલંકન રૂપિયા, શ્રીલંકાના હાલમાં પીએમ છે હારિની અમરસૂરિયા અને પ્રેસિડેન્ટ છે અનુરા કુમાર દિસાનાયકે. હાલમાં અનુરા કુમાર દિસાનાયકે શ્રીલંકાના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. શ્રીલંકાએ ભારત સહિત 35 દેશોને વિઝા મુક્ત પ્રવેશની પરમિશન આપી છે. હાલમાં ટેલિકોમ રેગ્યુલેટરી સંમેલન ક્યાં આયોજિત કરાયું? તો મિત્રો ન્યૂ દિલ્હી ખાતે ટેલિકોમ રેગ્યુલેટરી સંમેલન હાલમાં આયોજિત કરાયું છે. હાલમાં કોણે ન્યૂ દિલ્હીમાં હમસફર નીતિ શરૂ કરી છે? તો નવી દિલ્હીની અંદર હમસફર નીતિ કોણે શરૂ કરી? તો મિત્રો રાઈટ આન્સર શું થશે આની અંદર? નીતિન ગડકરીએ. બરાબર, નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં હમસફર નીતિ શરૂ કરી છે. ડિટેલમાં માહિતી લઈએ આપણે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર યાત્રાને સુવિધા વધારવા અને સડક કિનારે સુવિધાઓને વિકાસમાં તેજી લાવવા માટે નવી દિલ્હીમાં હમસફર નીતિ શરૂ કરવામાં આવી છે. એનસીઆરટીની પુસ્તકો હવે કયા ઈ કોમર્સ પ્લેટફોર્મ પર મળશે? તો મિત્રો એમેઝોન પર મળશે. એનસીઈઆરટીની પુસ્તકો હવે એમેઝોન પર પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. હાલમાં કયા દેશમાં રૂપે ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શનની શરૂઆત થઈ છે? તો મિત્રો એ થઈ છે માલદીવમાં. માલદીવમાં રૂપે ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શનની શરૂઆત થઈ. મિત્રો માલદીવનું કેપિટલ છે માલે, કરન્સી છે રૂપિયા અને પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઈજુ. સ્ટાર માર્ક કરજો આપણ. હાલમાં કોણે ન્યૂ દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ યોજના શરૂ કરી છે? તો નવી દિલ્હીની અંદર પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ યોજના આ કરી છે રાજીવ રંજન સિંહે. કોણે કરી છે? રાજીવ રંજન સિંહ. મિત્રો આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કોણે બિહારના ગયામાં આધુનિક બિહાર લેબનો શુભારંભ કર્યો? તો બિહારમાં આવેલું છે ગયા, ગયાની અંદર આધુનિક બિહાર લેબનો શુભારંભ કોણે કર્યો? તો મિત્રો એ કર્યું છે બીવીઆર સુબ્રમણ્યમે. બીવીઆર સુબ્રમણ્યમ રાઈટ આન્સર છે. મિત્રો બિહારના સીએમ છે નીતિશ કુમાર, રાજ્યપાલ છે રાજેન્દ્ર આડલેકર અને બિહારનું કેપિટલ છે પટના. હાલમાં આર્કટિક ઓપન બેડમિન્ટન પ્રતિયોગિતા ક્યાં શરૂ થઈ? તો આર્કટિક ઓપન બેડમિન્ટન પ્રતિયોગિતા મિત્રોનું આયોજન થયું છે ફિનલેન્ડ ખાતે. ફિનલેન્ડની વાત કરીએ આપણે, કેપિટલ છે હેલેન્સ્કી, કરન્સી છે યુરો અને રાષ્ટ્રપતિ છે એલેક્ઝાન્ડર સ્ટબ. સ્ટારમાં કરજો આપણ. હાલમાં ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાન ક્યાં પોતાનું પહેલું વિદેશી પરિસર ખોલશે? તો ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાન દ્વારા પહેલું વિદેશી પરિસર ક્યાં ખોલવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં દુબઈ ખાતે. બરાબર, દુબઈ ખાતે ખોલવામાં આવશે. હાલમાં ભારતીય વાયુસેના સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેના સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના દિવસ 8 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે. 8 ઓક્ટોબર 1932માં રોયલ ભારતીય વાયુસેના તરીકે ભારતીય વાયુસેનાની રચના કરવામાં આવી હતી એટલે આ દિવસ મનાવવામાં આવે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં 7 ઓક્ટોબરે વિશ્વ કપાસ દિવસ, 6 ઓક્ટોબરે વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ, 5 ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ અને 4 ઓક્ટોબરે વિશ્વ પશુ દિવસ મનાવાયો છે. મિત્રો વાત કરીએ હવે આપણે રિવિઝનની, ગઈકાલના રિવિઝનની. તો 9 ઓક્ટોબર 2024ની વાત કરીએ, વિશ્વ કપાસ દિવસ 7 ઓક્ટોબરે મનાવાય છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ કોલેજની વિદ્યાર્થિનીઓ માટે નિજૂત મોયના યોજના શરૂ કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અસમ. ઓસ્ટ્રેલિયાના રાજદૂત ફિલ ગ્રીને ભારતના કયા રાજ્યની મુલાકાત લીધી? તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. ગુજરાતમાં માર્ગ અકસ્માત અને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા કયો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો? તો 1800-233-1122. હાલમાં આઈએમડી દ્વારા જારી વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં સ્વિટ્ઝર્લેન્ડ નંબર ટોપર રહ્યું છે. કોણે બિલિયર્ડ્સમાં સિંગાપુર ઓપન ખિતાબ જીત્યો? તો પંકજ અડવાણીએ. WHO દક્ષિણ પૂર્વ એશિયાનું 77મું સત્ર ક્યાં આયોજિત કર્યું? તો ન્યૂ દિલ્હી ખાતે.
એમપોક્સની પ્રથમ એમવીએબીએન રસીને મંજૂરી આપી છે ડબ્લ્યુએચઓએ. ભારતીય નૌસેનાએ પોતાના પ્રથમ પ્રશિક્ષણ સ્ક્વોડ્રનની તૈનાત કરી છે ઓમાન ખાતે. કોણે 70માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો એવોર્ડ જીત્યો? તો અરિજીત સિંઘે. બીસીસીઆઈએ પોતાની એન્ટી કરપ્શન યુનિટના નવા અધ્યક્ષ બનાવ્યા છે શરદ કુમારને. સંજીવ કુમાર સિંગલા સોરી હાલમાં જારી ડેલોઇટની રિપોર્ટ મુજબ ભારતનો ઈ કોમર્સ બજાર ક્યાં સુધી 325 બિલિયન ડોલર પાર પહોંચશે? તો 2030 સુધીમાં. કોની ફિઝિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં નોબેલ એવોર્ડ 2024 માટે પસંદગી થઈ? તો ગેરી રૂકુન અને વિક્ટર એમ્બ્રોસની. હાલમાં કોણે દિલ્હી કેન્ટના મોનેક્સો સેન્ટરમાં ડેપ કનેક્ટ 4.0નું ઉદઘાટન કર્યું? તો રાજનાથસિંહે કર્યું. હાલમાં ભારતની કઈ સ્ટાર જિમ્નાસ્ટે સંન્યાસની જાહેરાત કરી? તો દીપા કર્માકરે. પીએમ મોદીએ ભારતના સહયોગથી બનેલ 700થી વધુ સામાજિક આવાસ એકાઈ કયા દેશને સોંપી છે? તો માલદીવને. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રસંગ થયો ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમના કેટલામાં તબક્કાનો પ્રારંભ થયો? તો 10મો રાઇટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, સંજીવ કુમાર સિંગલા કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, થોડીક નવી આપણે આ સ્ક્રીન ચાલુ કરી છે, બરાબર? તો થોડીક પ્રોબ્લેમ આવી રહી છે, એક બે દિવસમાં એ સોર્ટ આઉટ થઈ જશે અને તમને ફરી એક વખત મજા આવવા લાગશે. વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય.